ગુડ મોર્નિંગ બાળકો, મજામાં ને? ચાલો આજે આપણે એક નવી પ્રવૃત્તિ શીખીએ. નવી પ્રવૃત્તિ છે વેસ્ટ માંથી બેસ્ટ. તમે ચિત્રમાં રંગ પૂરણી કરો, છાપકામ કરો, ચિત્ર દોરો, એવી જ આ એક પ્રવૃત્તિ છે વેસ્ટ માંથી બેસ્ટ. આ છે ફોતરાનો વટકો. ફોતરા શેના છે ખ્યાલ છે તમને? પિસ્તાના. અને આ છે ટ્રે. તો અત્યારે તો વર્ષા ઋતુ ચાલે છે ભાઈ, તો મેં છે ને વર્ષા ઋતુમાં વૃક્ષારોપણ થાય ને એટલે વૃક્ષ દોર્યું છે. હવે એ વૃક્ષનું નામ છે વડલો. તો આ વડલા ઉપર આપણે આ ફોતરાની લેન્ડિંગ કરવાની છે. તો હવે કેમ ગોઠવવાના એ હું તમને બતાવું છું. તમારી પાસે આ ફોતરા ન હોય તો પાન હોય, ફૂલ હોય એ પણ ગોઠવી શકો. તો વૃક્ષ તો મેં દોડી લીધું છે, પણ હવે એની વળવાઈ છે ને એના ઉપર હું ફોતરા ગોઠવું છું. કેમ ગોઠવું તમારે જોવાનું છે, બરાબર ધ્યાન રાખજો. અને તમે પણ આવી રીતે મમ્મી પાસે કોઈ પણ ચિત્ર દોરાવી અને વસ્તુનો ઉપયોગથી ચિત્ર તૈયાર કરી શકો. આનાથી તમારા આંગણાના સ્નાયુઓ કેળવાય, તમારી કલા દ્રષ્ટિ ખીલે અને તમે નવું કામ કર્યું એનો આનંદ તો કાંઈ ઓર જ હોય, બરાબર. તો બરાબર જોજો, મારી ક્યાંય ભૂલ થતી નથી ને, બરાબર ગોઠવું છું ને. આવી રીતે બધા ધીમે ધીમે ફોતરા ગોઠવી દેવાના. તમારી પાસે ફોતરા ના હોય, મગફળી હોય તો મગફળીના ફોતરાનો ઉપયોગ કરી શકો, પાનનો ઉપયોગ કરી શકો, પછી ઘરમાં શિંગદાણા હોય તો શિંગદાણા લઈને કરી શકો, ચણા હોય તો ચણાથી કરી શકો. કોઈ પણ વસ્તુ લઈ અને આવી રીતે તમે મમ્મીને કહેવાનું કે રેખા દોરી દે, અને એ રેખા ઉપર તમારે ફોતરા ગોઠવવાના. કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે આપણે તોફાન કરાય નહીં. મમ્મી મહેમાન સાથે બેઠા હોય ત્યારે તમારે આવી પ્રવૃત્તિ કરવા બેસી જવાનું, બરાબર. તમે તો બધા બહુ અડાયા છો. જોજો બરાબર ગોઠવાય છે ને. ભૂલ થાય તો મને તમે ફોન કરજો, ટીચર તમારી ભૂલ હતી, બરાબર. આવી પ્રવૃત્તિ તો તમને બહુ જ ગમે. બધા બરાબર નિરીક્ષણ કરીને જોજો કે રેખા ઉપર બરાબર જ ગોઠવાય છે ને. ઘરમાં મોતી હોય તો મોતીનો પણ ઉપયોગ કરી શકો, બટન હોય તો બટનનો ઉપયોગ કરી શકો. કોઈ પણ વસ્તુ લઈ મમ્મીને કહેવાનું તમને એક ચિત્ર દોરી દે અને એમાં પર વસ્તુ ગોઠવવાની, અને તમે ગોઠવી લ્યો ત્યારબાદ મમ્મીને પપ્પાને બતાવવાનું, જો મેં કેવું સરસ ગોઠવ્યું, બરાબર. આવી રીતે ચિત્ર તૈયાર કરી લેવાનું. જોવો જોઈ બરાબર ગોઠવાનું છે. આવી રીતે તમારે પણ એક કોઈ પણ વસ્તુ ગોઠવી ચિત્ર તૈયાર કરી મને ફોટો મોકલવાનો છે. આવજો.